Welcome to the one and only place in the world where you can witness the pride of Gujarat, pride of India, Asiatic Lions. This is the first video of my life where we have tried to capture the wildlife, nature and culture of Gir Forest. અને આ પહેલા પ્રયત્ન દરમિયાન જ સમજાઈ ગયું કે જે મજા નથી દુનિયાના ટોળામાં એ મોજ છે ગીરના ખોળામાં. એટલે જ તો ગીરને માં કહેવાય છે. સાસણ ગીરમાં તમે કુલ 3 જગ્યાએથી જંગલ સફારી કરી શકો છો. આંબરડી સફારી પાર્ક, ગીર નેશનલ પાર્ક અને દેવળિયા પાર્ક, જેની મુલાકાતમાં જો તમે સવાર કે સાંજનો સ્લોટ બુક કર્યો તો સિંહના દર્શન અચૂકથી થઈ શકે છે. અને હા, જ્યારે પણ કોઈ પાર્કમાં એન્ટર થાઓ તો મેક શ્યોર યુ ફોલો ઓલ ધોઝ રૂલ્સ જે ત્યાં બોર્ડ ઉપર મેન્શન કર્યા છે. સાસણ ગીર શબ્દ બોલીએ એટલે માત્ર લોકોને લાગે સિંહ વિશેની વાતો હશે, પણ એશિયાટિક લાયન્સના અલગ અલગ મૂડ તમને બતાવું ને એના પહેલાં ચલો મુલાકાત કરાવું જંગલમાં વસતા એ જાનવરો અને પક્ષીઓની જેને મેં પોતાની જ મસ્તીમાં મગ્ન રહેતા જોયા છે. હશે જો એ સવાલ મનમાં થાય તો એનો જવાબ છે દેવળિયા પાર્ક જેવું. દેવળિયા પાર્ક એટલે ગીરનું મિની વર્ઝન જેની મુલાકાત અચૂક લેવા જેવી છે. દેવળિયા પાર્કનો મોસ્ટ હેન્ડસમ લાયન એટલે દેવરાજ. એના ચહેરા ઉપર જે ખુમારી છે, એની આંખોમાં જે કોન્ફિડન્સ છે અને એનો શાંત સ્વભાવ જોઈને એમ જ થઈ જાય કે સિંહ એ અત્યંત પ્રેમાળ જાનવર છે. એની આદત છે કે આંખોથી આંખો મેળાવીને ઇશારામાં જ વાત કરી લે છે. વાત કરે કે ના કરે પણ તમને માપી ચોક્કસથી લે છે. સિંહ છે ને એ રોયલ એનિમલ છે. એની ચાલ, એની આંખોને એક કે એક અદામાં તમને જાણે એની ખુમારી જોવા મળે.
વર્ડ આપણે છોકરી માટે વાપરીએ, પણ અહીંયા મેલ હરણ માટે આપણે કહેવું પડે કે યાર કેટલા બ્યુટીફુલ શિંગડા છે આના. અને આની ખાસિયત છે કે દર વર્ષે એના શિંગડા નવા આવે છે. ગીર સેન્ચુરીમાં આવી ત્યારે મને ખબર પડી કે આખા ગીરમાં નાખી દેતા ઓન પેપર ખબર નહીં કેટલા, પણ 70,000 જેટલા હરણ છે ને, એમાંથી બી મેલ હરણ જો આપણે ગણીએ ને તો 30,000-40,000 તો હશે. વિચારો, 80,000 શિંગડા દર વર્ષે જતા ક્યાં હશે જ્યારે નવા આવતા હશે. તો મજાની વાત એ છે કે આ જે મેલ હરણ છે એમના શિંગડા જ્યારે ખરી જાય છે તો એ પોતે જ પોતાના ખરેલા શિંગડા ખાઈ જાય છે ને એમાંથી એમને એમના બોડીમાં કેલ્શિયમ મળે છે. અવનવી વાતો જાણવા મળે છે મને ગીરમાં આવીને. કોન્સેપ્ટ જ નથી, કોઈ ભાગા દોડી નહીં, જો ભી વક્ત મિલા ઉસી મેં જીતે હૈ, ખુશ રહેતે હૈ. એને હક બને છે આપણો રસ્તો રોકવાનો, કારણ કે આપણે એના એરિયામાં છે, એના જંગલમાં, એના ઘરમાં. ગુજરાતની જીવાદોરી એટલે માં નર્મદા અને ગીરની જીવાદોરી એટલે કમલેશ્વર ડેમ. ગીરમાં કુલ 4 ડેમ આવેલા છે, જેમાંનો સૌથી મોટો ડેમ એટલે કમલેશ્વર ડેમ, જેનું મોટા ભાગનું પાણી વાઇલ્ડ લાઈફ માટે વપરાય છે. કહેવાય છે કે આ જગ્યાએ 150 જેટલા મગર તમને જોવા મળે. ગીર જતા પહેલાં હું હંમેશા વિચારું કે લોકો ગાંડી ગીર કેમ કહે છે, પણ પછી ખબર પડી કે ગીરને જોઈને એની સુંદરતા ઉપર મોહી પડાય, ત્યાંના લોકોનો પ્રેમ ભાવ જોઈને તમને એમ થાય કે ઓહો કેટલા ઘેલા લોકો છે. અને એ જ જે ઘેલાપણું છે એને કહેવાય છે ગાંડપણ, અને ત્યાંથી વર્ડ આવ્યો છે ગાંડી ગીર. ગીરની મુલાકાત લો એટલે ગાંડા થઈ જવાય. કાંચિડાના જે રીતે કલર બદલાય એવી રીતે ગીર સેન્ચુરીના પણ કલર બદલાય. 6 મહિના મસ્ત લીલું છમ
અને પછીના 6 મહિના ડ્રાય જંગલ. અત્યારે અમે એ સિચ્યુએશનમાં આવ્યા છીએ જ્યાં જંગલ ડ્રાય થવા જઈ રહ્યું છે, અને ત્યારે જંગલનો કલર બદલાઈ જાય ભાઈ. અને પછી તો થોડા જ મહિનામાં કેસોડાના ફૂલથી ગીર સેન્ચ્યુરીમાં ફરવા આવો ત્યારે ટુરિઝમનો છેલ્લો પોઈન્ટ એટલે દેવા ડુંગર, જ્યાં જતી વખતે રસ્તામાં મેં જોયું એક બાદશાહી મિજાજ વાળું અદ્ભુત ગામ. સિરવાણ ગામ, જે 200 વર્ષથી પણ વધારે સમયથી કોને સાચવીને બેઠા છે, કોની સંસ્કૃતિ સાચવીને બેઠા છે. કહી શકાય કે આફ્રિકનની સંસ્કૃતિ જે છે, એમની જે ભવ્ય વારસો છે, એમનો જે ડાન્સ છે, એનાથી ઘણી બધી જગ્યાએ ગીરમાં સ્વાગત થતું જોવા મળે છે. સીધી વાત છે, આપણે નોર્મલ ભાષામાં એવું કહીએ કે ભેંસો નવડાવે છે, પણ આ લોકોની લેંગ્વેજમાં ધમારે છે. ભેંસોને ધમારે ને એટલે એને બહુ ગમે, એને ઠંડક બહુ જ પ્રિય હોય, અને એટલી મસ્ત મજાની ચોખ્ખી થઈ જાય. અને સાંભળ્યું છે કે એનાથી એના દૂધના ઉત્પાદનમાં પણ ખાસો એવો વધારો જોવા મળે. અને ગીરમાં તો ભેંસના દૂધનું સખત મહત્વ છે. અહીંયાની તો લોકો આવે ને એટલે સ્પેશિયલ ચા પીતા હોય છે, કે અમે તો પ્યોર બફેલો મિલ્કની ચા પીધી. એની પાછળની મહેનત આ લોકો કરે છે. માલધારી સમાજના લોકો સદીઓથી સિંહની સાથે હળી મળીને રહે છે. એમનું કહેવું છે કે સિંહ છે તો અમે છીએ, અને અમે છે તો સિંહ છે. એમની રહેણી કહેણી કેવી હશે એ જોવાની લાલચને હું રોકી ના શકી, અને મેં મુલાકાત લીધી નેહડાની. દુધાળા નેસમાં જે વીરાભાઈ છે, એમના નેસડાની મુલાકાત અમે લઈશું. ટોટલ 50 જેટલા માલધારી સમાજના વ્યક્તિઓ અહીંયા રહે છે, અને કહેવાય છે કે પ્યોર બફેલો મિલ્કની બનેલી આ જો ચા નથી પીધી ને તો કોઈ મહેમાન ગતિ તમે માણી જ નથી ગીરમાં આવીને. ચલો ટેસ્ટ કરાવું તમને હું વર્ચ્યુઅલી. મારું બચ્ચું વર્ઝન આવ્યું છે, તબકડા વગર એને ચા પીવાની તો મજા આવે. હા તો મજા આવે. નેડાની ચા આટલી મીઠી લાગી તો વિચારો સાંજ પડે ગીરનું ભાણું કેવું લાગે. ગાડી આપોઆપ છે ને એક ઢાબા ઉપર રોકાઈ જ ગઈ. તો 70 વર્ષ જૂની છે આ જગ્યા, અને 12 સસરાએ પણ અહીંયા રોટલા કર્યા છે. હા તમે જો મુલાકાત લો ને ગીરની તો એનું દેશી ભણું અચૂકથી ટ્રાય કરજો.
સિંહો માટે તો આ પાર્કની બહાર આવેલ આંબાવાડી પણ એમનું જ ઘર છે. કેટલીય વાડીમાં તમને સિંહ એમના પરિવારની સાથે આંબા નીચે મોજ લેતો જોવા મળી જાય. હું જન્મી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પહેલાં ક્યારેય ગીરનું જંગલ જોવા કેમ ના આવી એનો મને તો અફસોસ થઈ ગયો. તમે ના કરતા એ અફસોસ, વસવસો થશે જ્યારે પણ જો ગીરની પહેલી મુલાકાત કરશો. મનમાં એમ તો થશે જ કે અરે ઇસસે પહેલે હમને ઇસકી મુલાકાત ક્યું નહીં લી. કલેજું હોય તો સિંહ જેવું, એની આજુબાજુ ગમે તેવી પ્રજા આવી જાય બોસ, કોઈ પણ પ્રકારના ભય વિના એને જ્યાં બેસવાની ઈચ્છા થાય ને એ બિંદાસ ત્યાં બેસી જાય. એ બેસે એ જ એનો એરિયા અને એ જ એની જગ્યા અને એ જ એની ગાદી. સિંહના ઠેકાણા ના હોય એ કહેવતનો મતલબ સમજવો હોય તો ગીરના જંગલોમાં કલાકોના કલાકો વિતાવવા પડે. કારણ કે આ જેટલા પણ વિડીયોઝ તમે જોઈ રહ્યા છો એની પાછળ ઘણા દિવસો અને ઘણા કલાકોની મહેનત છે. વધારે પડતું ખાઈને ખાલી ગુજરાતીઓને આફરો નથી ચડતો ભાઈ. જંગલના રાજા પણ જ્યારે થોડું અનલિમિટેડ ખાઈ લે ને, આપણે થાય છે ને અનલિમિટેડ થાળીમાં દસેક રોટલી ખાઈ લે તો કેવું થાય, એને પણ આફરો ચડે ને પછી આળોટવા લાગે, ઊભો થવાનું નામ જ ના લે. ધ મોસ્ટ આળસુ મોમેન્ટ અમે કેપ્ચર કરી છે આ વખતે. આવી રીતે જ્યારે સિંહણ એકલી હોય ને તો ગીરના લોકો એને એમ કે હા રેડી બેઠી છે પેલી સિંહણ. રેડી એટલે સિંગલ. ગીરના જંગલમાં જ્યારે સિંહ તમારો રસ્તો કાપે ને એટલે મોટા ભાગે જીપ બંધ કરી દેવામાં આવે, એની ઉપર થતી હલનચલનને ઓછી કરી દે અને ધીમા અવાજે લોકો એને જોવાનો લાહવો લે. ગીર નેશનલ પાર્કમાં છે ને મને આ શેર સૌથી વધારે કેમ ગમ્યો, એની કેશવાળીના લીધે. વહેલી સવારે પણ મને છે ને આનાથી જ મુલાકાત થઈ હતી. ઇનફેક્ટ આનું ને મારું કંઈક તો લેણું છે. જેટલી વાર મળે છે ને એટલી વાર મારા રસ્તામાં આવીને શાંતિથી બેસી જાય છે અને પછી આંખોમાં આંખો નાખીને જોયા જ કરે મને. એવું લાગે કે જાણે કહેતો હોય ખાલી એક વાર ના આવતી આવી જ છે તો પછી લોકો સુધી આ બધી વસ્તુ એવી રીતે પહોંચાડજે કે મને જોવા હંમેશા બધા આવે. માં વસુંધરા પણ જાણે ઈચ્છતી હતી હા કે તમે લોકો આવો અને આ સુંદરતા લોકો સમક્ષ રજૂ કરો. પ્રકૃતિની દેવી, મધર ઓફ નેચર, માં વસુંધરાની કૃપા ના હોય ને તો આટલો અદ્ભુત વિડીયો બનાવવો લગભગ અશક્ય છે. ગીરના જંગલની મુલાકાતથી હું એક ખાસ વસ્તુ શીખી કે કોઈ એક પ્રજાતિ કે એક આખા સમુદાયને નહીં પણ આખા હેબિટાટને બચાવવાની જરૂર છે, નહીતર ખરેખર જંગલ કેવું હશે ને એ ફિલ્મ્સની સ્ક્રીન પૂરતું સીમિત થઈ જશે. જે રીતે વન મિત્રો, માલધારી કમ્યુનિટી, રેન્જ ઓફિસર્સ, લોકલ વિલેજર્સ, ટ્રેકર્સ અને ફોરેસ્ટ ઓફિસર્સ આપણું વન અને વન્યજીવને બચાવવા માટે મહેનત કરે છે, આશા રાખું કે આપણે પણ એમાં કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીએ અને આવનારા દિવસોમાં સિંહ જે ખાલી ગુજરાતમાં જ છે એની વસ્તી જેમ જેમ વધતી જાય એમ એમના જંગલનો વિસ્તાર પણ વધતો જ રહે.